સુરત શહેરના સલબતપુરાના રુસ્તમપુરા વિસ્તારમાં સોમવારે મોડી રાત્રે બે જૂથ સામસામે આવી ગયા હતા અને એકબીજા પર લાકડાના ફટકા અને સળિયાથી હુમલો કર્યો હતો, જેમાં 15થી વધુના માથા ફાટ્યા હતા। સુરત શહેરના સલાબતપુરાના રુસ્તમપુરા વિસ્તારમાં મોડી રાત્રે બે જૂથો સામસામે આવી ગયા અને એકબીજા પર લાકડાના ફટકા અને સળિયાથી હુમલો કર્યો, જેમાં 15થી વધુના માથા ફૂટ્યા હતા। બધાને સારવાર માટે મધ્યરાત્રે સ્વીમેર હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। સલાબતપુરા પોલીસે જણાવ્યા પ્રમાણે અકબર સહિતના ટેકડા વિસ્તારમાં કાસિફ અને આમદના માણસો વચ્ચે છેલ્લા કેટલાક સમયથી બબાલ ચાલતી હતી। એકાદ મહિના પહેલા પણ તેમની વચ્ચે તકરાર થઈ હતી। સોમવારે ફરી એકવાર બંને જૂથો લાકડાના ફટકા સળિયા લઈને સામસામે આવી ગયા હતા। 10:30 વાગે સામસામે મારામારીમાં 15થી વધુ લોકોના માથાને ઈજા થઈ હતી। તમામને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયા હતા। ત્યાં પણ સેંકડોનું ટોળું ભેગું થઈ ગયું હતું। પોલીસને જાણ કરાતા પોલીસ ઘટના સ્થળે અને સ્મીમેર હોસ્પિટલ પહોંચી હતી। મધ્યરાત્રે ઘટના સ્થળે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો। પીઆઈ એમ કી કિકાણી પોતે સ્મીમેર હોસ્પિટલ પહોંચી ગયા હતા। મધ્યરાત્રે ફરિયાદી લેવાનું કામ શરૂ કર્યું હતું। લોક ચર્ચા પ્રમાણે એક મહિના પહેલા થયેલી છેડતીની અદાવતમાં આ બબાલ થઈ હતી, જો કે પોલીસે હજી કોઈ કારણ જણાવ્યું નથી। કેમેરામેન સાબિર સૈયદ સાથે સુનલ ટોપીવાલા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત। અકબર સહિતના ટેકરા પાસે બે કુટુંબો વચ્ચે કોઈ અદાવતમાં સામસામે આજે ઝઘડો તકરાર થયેલ, જે બાબતે બંને પાર્ટીએ સામસામે મારામારી કરેલ છે। તેઓને સ્મીમેર હોસ્પિટલમાં બંને પાર્ટીએ દાખલ થયેલ છે। જેઓની ફરિયાદ લેવામાં બંને પક્ષોની ફરિયાદ લેવામાં આવેલ છે। જેઓના જણાવ્યા મુજબ દીકરીના પ્રેમ સંબંધ બાબતે બંનેને પક્ષોને એકબીજા સાથે મનદુખની અદાવતને લઈ અને આ ઝઘડો તકરાર થયેલ છે। આ ઝઘડો તકરારમાં બંને પક્ષના ઘણા માણસોને વાગેલ છે, જેમાંથી અમોએ બંને પક્ષના માણસોને હાલમાં પોલીસ સ્ટેશન લાવી અને ફરિયાદ દાખલ કર્યા બાદ ધરપકડ કરવાની કાર્યવાહી ચાલુ છે। કયા કયા પ્રકારની કલમો લગાવવામાં આવશે? આમાં જે બંને પક્ષોએ ફરિયાદ હાલ જે આપી રહેલ છે મુજબ અટેમ્પ્ટ ટુ મર્ડર અને ખૂન કરવાની કોશિશ ધારક મારક હથિયારો સાથે, આ ઉપરાંત અન્ય નાની મોટી ઇજાઓ અને જાહેરનામાના ભંગની કલમો લગાડવામાં આવેલ છે અને રાયોટિંગની પણ કલમો લગાડવામાં આવેલ છે। 143, 147 વગેરે કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવી રહેલ છે। નહીં, હાલમાં અટક નથી કરવામાં, હાલમાં અમે ડિટેઇન કરેલા છે। જે ફરિયાદના આધારે જે અમે પુરાવા મળી અને પુરાવાને જોઈને વેરીફાઈ કરીને આરોપીઓની ધરપકડ કોરોનાના ટેસ્ટ કરાવ્યા બાદ કરીશું। એના પહેલાં પણ એ બબાલ થયેલી હતી સાહેબ? હા, મૂળ આ લોકોને શું છે, છોકરી બાબતનું મેં કીધું એમ, એક પુત્ર પુત્રીની પ્રેમ સંબંધ બાબતે બંને કુટુંબોને અદાવત તકરાર ચાલે છે। એકાદ મહિના પહેલાં બંને પક્ષોએ સામસામે ફરિયાદ કરેલી, જેમાં બંને પક્ષોની માણસોની ધરપકડ કરેલી, જે જમીન ઉપર છૂટ્યા બાદ એક મહિના બાદ ફરી આ ઝઘડો તકરાર કરેલ છે। સર, એની અંદર જુનેશ શેખ કરીને છે ફરિયાદી, એમનો આરોપ છે કે એની અંદર જે આંબેવાડો માણસ છે એ પનારા સાહેબનો ડ્રાઈવર તરીકે વિસ્તારની અંદર લોકોને ધાક ધમકી આપે છે, તો એ વિષયમાં શું કહેશો? નહીં, કોઈ પણ પોલીસનો કોઈ પણ પ્રકારનો આવો કોઈ ડ્રાઈવર નામ દેતો હોય તો એ સંપૂર્ણ ખોટો અને સત્યથી વેગળોમાં કહે છે। આવો કોઈ પણ પ્રકારનો કોઈ પોલીસનો માણસ નથી, પોલીસની સાથે માત્ર પોલીસના માણસો જ રહે છે, જે આમાં ક્યાંય છે નહીં। અત્યાર સુધી કેટલા માણસોની અટકાયત કરવામાં આવી છે? નહીં, અત્યાર સુધીમાં અમે ટોટલ 17 માણસોને લઈ આવ્યા છીએ, જે બાદ વેરીફાઈ કરી અને એમની ધરપકડની કાર્યવાહી કરીશું।